નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે. હું ગુરજેર અપૂરું. આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 12, અને એમાં હવે શીખીશું આપણે સ્વાધ્યાય 12.2, જેની રકમ છે ન્યૂ સ્ટાર નંબર 1. અને આ દાખલો 2009ના અંદર ઓલરેડી પૂછાઈ ગયો છે, તો ચલો સમજીએ. ખાંડનો ભાવ 20 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 23 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થાય છે, તો તેના ભાવમાં કેટલા ટકાનો વધારો થયો છે એ ગણવાનો છે. એટલે કે ખાંડનો ભાવ પહેલાં 20 રૂપિયા હતો, પછી 23 રૂપિયા થઈ ગયો, એટલે કેટલાનો ટકાનો વધારો થયો છે ગણીએ. તો પહેલાં તો જોઈએ કેટલા રૂપિયા વધ્યા. તો 23 રૂપિયા થઈ ગયા, કેટલા રૂપિયા હતા 20 રૂપિયા, એટલે 3 રૂપિયે વધારો થયો છે પર કિલોએ, બરાબર. ચલો, તો 3 × 100 / 20. કેમ 100? કારણ કે 100 વડે ગુણ્યા છે, ટકા શોધવાના એટલે 100 વડે ગુણવાના. ચલો, 20 × 50 = 100 થશે, 5 × 3 = 15, એટલે કે 15% ખાંડમાં વધારો થયો. કેટલો વધારો થયો? 15% પર કેજી, એટલે કે 1 કિલોગ્રામે. એટલે આપણે પ્રતિ કિલો ભાવ આપ્યો છે 20 રૂપિયા, અને જે વધીને 23 રૂપિયા થયા, એટલે કે 15% વધારો થયો કહેવાય. તો વિકલ્પ નંબર સી સાચો જવાબ છે, તો એને રાઉન્ડ ઓફ કરી દઈએ. નિયમ આવડતા હશે તો દાખલો આવડશે, જવાબ સાચા આવશે. એટલે ખાસ નિયમોને ફોલો કરો, હું વારંવાર કહેતો રહીશ, અને જો આવડી ગયો હોય તો સ્ટાર દોરી નાખજો. ન્યૂ સ્ટાર નંબર 2, જેની રકમ છે 3.75 × 5% + 7.25 / 10% દશાંશ સ્વરૂપમાં ફેરો. એકદમ સરળ દાખલો છે, નિયમને યાદ રાખજો, જવાબ આવી જશે. તો પહેલાં 3.75 છે એના 5% એટલે આ લખી શકાય, વત્તા 7.25 / 10%, તો એને આ રીતે લખી શકાશે, બરાબર. હવે હું અહીંથી પોઈન્ટ લઈ લઉં, તો અહીંયા નીચે 100 લખું, અહીંથી પણ પોઈન્ટ કાપી નાખીએ તો અહીંયા પણ 100 લખી શકાશે, બરાબર. ચલો, હવે શું કરીશું, તો 375 × 5, એટલે કે 1875 ગુણાકાર આવ્યો છે, તમારે ગુણાકાર કરવાનો. 375 × 5 કરશો એટલે 1875 આવશે, વત્તા આને તો આ 0 0 કટ થઈ જશે, એટલે 725 જ રહેશે, 725/1000, કારણ કે 2 0 આ અને 1 0 આ, એટલે અહીંયા 4 0 છે. તો પોઈન્ટ કાપીએ તો 0.1875 લખાય, વત્તા અહીંયા પોઈન્ટ કાપીએ તો 0.725 લખાશે, એટલે કે 0.1875 + 0.725. હવે શું કરવાનું, બંને વચ્ચે સરવાળો એટલે કે પ્લસ કરી દઈએ. તો સરવાળો કરશો એટલે જવાબ આવશે 0.9125, એટલે કે 91.25, જે વિકલ્પ નંબર સીમાં છે. તો વિકલ્પ નંબર સીને આપણે રાઉન્ડ ઓફ કરીએ, વિકલ્પ નંબર સીને રાઉન્ડ ઓફ કરતાં આપણો જવાબ હશે 0.9125, સાચો જવાબ છે. જવાબ આવડી ગયો હોય, રકમને દાખલાની રીત આવડી ગઈ હોય તો સ્ટાર અચૂકથી દોરી દેજો. 2010ના અંદર પૂછાયેલો એક સરસ મજાનો સત્માનનો દાખલો, જેની રકમ છે, એક જિલ્લાની વસ્તી 20 લાખ છે, એટલે કે 20 લાખ લોકો એક જિલ્લામાં રહે છે. એક વર્ષમાં જો 1.1% પ્રમાણમાં વધે, એટલે કે દર વર્ષે એ જે વર્ષ છે એમાં 1.1% વધારો થાય છે, તો એક વર્ષ પછી તે વસ્તી કેટલી હશે, એટલે કેટલી વસ્તી થશે આપણે ગણવાનું છે. તો ચલો, કેટલી આપી છે આપણને, 20 લાખ વસ્તી આપી છે, એટલે 20 લાખ કરીએ, 20 × 1.1% વધારો, તો 1.1ની જગ્યાએ આ રીતે લખો તો ચાલે, 11/10 × 100. કેમ? ટકા આપ્યા છે એના 100 લીધા છે, અને અહીંયા 11 હતા, 11ની જગ્યાએ 1.1 હતું, પણ એની જગ્યાએ આપણે 11 લખી દીધા, બરાબર. ચલો, 0 0 ઉડી ગયા, 11 × 2 કરો કેટલા થાય, 11 × 2 = 22, 22/100, તો કેટલો વધારો થયો 0.22 નો, બરાબર. કેટલી વસ્તી હતી? 20 લાખ વસ્તી હતી, વત્તા એના અંદર 0.22 નો વધારો કરો, પોઈન્ટના નીચે પોઈન્ટ આવે, એટલે 20.22 લાખ વસ્તીમાં વધારો થશે, જે જવાબ આવશે વિકલ્પ નંબર સી. તો વિકલ્પ નંબર સી આપણો સાચો જવાબ છે, તો એને રાઉન્ડ ઓફ કરી દઈએ. 2010માં નવોદયની એક્ઝામમાં આ રીતનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, બહુ જ સરળ પદ્ધતિથી ગણેલો દાખલો છે, કશું નથી કરવાનું, ખાલી આપણે ટકાવારી પ્રમાણ શોધતા આવડશે તો જવાબ લાવી શકીશું. જો આવડી ગયો હોય તો સ્ટાર દોરી દેજો. ન્યૂ સ્ટાર નંબર 4, જેની રકમ અહીંયા આપણને આપવામાં આવી છે, નીચેના પૈકી કોની કિંમત 6/20 થાય છે. નીચે 4 ઓપ્શન પણ આપ્યા છે, તો ચાલો ગણી લઈએ. ચલો જઈએ, તો 6/20, નીચે જુઓ તમને બધા ટકા આપ્યા છે, એટલે આને દાખલાને ટકામાં ફેરવવાની, તો આપણને સમજણ પડી જાય. તો ટકામાં ફેરવવા માટે 100 વડે ગુણી દેવાનો, અપૂર્ણાંક સંખ્યા હોય એટલે. ચલો, 20 × 50 = 100 થાય, અને 6 × 50 = 30, એટલે કે 30% જવાબ આવે. જવાબ શું આવે? 30%. કયા વિકલ્પ છે? યસ, વિકલ્પ નંબર ડી જુઓ, દેખાય છે. ઓકે, તો વિકલ્પ નંબર ડીને રાઉન્ડ ઓફ કરી દઈએ. ખૂબ સરસ,
હું રાઉન્ડ ઓફ કરી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો ન્યૂ સ્ટાર નંબર 4. જો આવડી ગયો હોય તો સ્ટાર દોરી દેજો. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ ન્યૂ સ્ટાર નંબર 5, જેની રકમ તમને અહીં આપવામાં આવી છે. 7/10 બરાબર શું છે? નીચે તમને વિકલ્પ પણ આપી દીધા છે. વિકલ્પના અંદર આપણને ટકા દેખાય છે, એટલે કે આપણે એને ટકામાં ફેરવવાનું છે. અને ટકામાં ફેરવવા માટે યસ, તમે સાચા છો. શું કરીશું? આપણા નિયમને ફોલો કરીએ તો અપૂર્ણાંક સંખ્યા આપેલી હોય ને એને ટકામાં ફેરવવું હોય ત્યારે 100 વડે ગુણી દેવાનું. 0 0 જતા રહે, 10 × 7 કરીએ એટલે 70% થાય, એટલે આપણો જવાબ આવે વિકલ્પ નંબર ડી. અને વિકલ્પ નંબર ડી આવે એટલે એને રાઉન્ડ ઓફ કરી દેવાનું છે ને. સહેલો દાખલો, કેટલો સિમ્પલ સરળ રીતે પૂછવામાં આવેલો પ્રશ્ન. તો આ હતો ન્યૂ સ્ટાર નંબર 5. જો આવડી ગયો તો સ્ટાર અચૂક દોરી દેજો. 2017ના અંદર પૂછાયેલો બહુ જ સરસ મજાનો દાખલો, ન્યૂ સ્ટાર નંબર 6, જેની રકમ છે 800 ના 6% કેટલા છે? ઓ, આટલો સહેલો દાખલો. હવે એવું થતું હશે મનના અંદર, ઘણા બધા દાખલા આપણે શીખી ગયા છે અને આ રીતના દાખલા તો હવે તમને હુમાંથી પણ એમ પૂછવા માંડ કે બોલો કેટલા ટકા થાય, તમે સરળતાથી ગણી શકો છો. કેમ? નિયમ ખબર છે. તો ચલો નિયમને ફોલો કરીએ. 800 નું 6% એટલે 800, ના હોય નું હોય ત્યારે 6 લઈ લે, ગુણાકાર લેવાનો 6/100. 0 0 ઉડી જશે, 8 × 6 કરો એટલે કેટલા થશે? યસ, 8 × 6 = 48, એટલે આપણો જવાબ આવશે 48, જે વિકલ્પ નંબર બીમાં જોવા મળે છે. તો એને રાઉન્ડ ઓફ કરી દઈએ વિકલ્પ નંબર બીને. તો આ હતો ન્યૂ સ્ટાર નંબર 6. વિદ્યાર્થી મિત્રો, જો આવડી ગયો હોય તો સ્ટાર દોરી દેજો. 2014માં પૂછાયેલો એક સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ દાખલો, તો ચલો જોઈએ ન્યૂ સ્ટાર નંબર 7. 80 થી 10% વધુ મોટી સંખ્યા કઈ છે? આ રકમને ઘણા વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં સમજી જ નહોતા ક્યાં, અને ના સમજવાના કારણે આનો જવાબ ખોટો લખીને આવ્યા હતા. આપણી સાથે આવી ભૂલ ના થાય એ માટે આપણે શું કરીશું, આને વ્યવસ્થિત ગણીશું, સમજીશું અને પછી આનો જવાબ લઈશું. તો ચલો, રકમને 2 વાર વાંચવાનું ભૂલતા નહીં. 80 થી 10% વધુ મોટી સંખ્યા કઈ છે? એટલે કે 80 થી, એટલે ગુણાકાર કરીએ, 10/100 કરી દઉં, 0 0 ઉડી ગયા એટલે કે આપણને 8 મળ્યા છે. હવે શું કરવું? આ 80 થી મોટી કીધું છે એટલે કે 80 કરતાં 8 મોટી છે, એટલે કેટલી આવશે? 88 88, એટલે આપણો જવાબ આવશે 88, જે 7 એટલે કે ઓપ્શન નંબર સીમાં જોવા મળે છે. તો એને રાઉન્ડ ઓફ કરી દઈએ. છે સિમ્પલ સરળ છે, પણ તોય ઘણા વિદ્યાર્થીઓને નહોતા સમજી શક્યા, કારણ કે એવું કોઈ બી વસ્તુ સ્વાભાવિક વસ્તુ છે કે 80ના આપણને 10% કીધા હોય એટલે આપણે શું કરવાના? તો 80 થી 10% વધુ મોટી સંખ્યા એટલે સમજો, 80 થી 10% એટલે પહેલાં તો 80ના 10% શોધી લેવાના અને એમાં 8 શું કરવાના? ઉમેરી દેવાના, જે પણ જવાબ આવતો હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા સાથે આપણું આજે સ્વાધ્યાય છે 12.2 અહીંયા સમાપ્ત થાય છે. હું આશા રાખીશ કે 7/7 સ્ટાર તમે મેળવી દીધા હશે, અને મેળવી દીધા હોય તો સ્ટાર અચૂક દોરજો. તો અહીંયા સાથે આ ચેપ્ટર હું સમાપ્ત કરું છું.